પંચમહાલ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું સંમેલન યોજાયું. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે BRGF હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે BRGF હોલ ખાતે યોજાયો હતો, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હિમાચલ પ્રદેશના સિમલાથી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગોધરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયતના પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પ્રભારી અને મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સરકાર છેવાડાના વ્યક્તિ સુધી સરકારી લાભો આપવામાં સફળ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પનાઓ કરી હતી તે વિવિધ યોજનાઓ થકી સાકાર થઈ રહી છે. સરકારની વિવિધ યોજનાઓ થકી આજે છેવાડાના વ્યક્તિને પણ વિવિધ લાભો મળી રહ્યા છે. સમાજના દરેક વ્યક્તિઓની અને ખાસ કરીને ગરીબ અને પછાત વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારની યોજનાઓ આજે આશીર્વાદરૂપ સમાન થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રજા માટે શ્રેષ્ઠ યોજનાઓ આપી છે અને કોરોના વખતે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પ્રધાનમંત્રીએ PMA કેર્સ યોજના લોન્ચ કરી છે અને તેનું અમલીકરણ પણ કરાવ્યું છે. આ પ્રસંગે જિલ્લાની અલગ અલગ તાલુકા પંચાયતોના પ્રમુખો તેમજ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવની સાથે સાથે પ્રધાનમંત્રીના 8 સાલ પૂરા થતા હોય જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળો જે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે BRGF હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. ભારત માતા કે જય, ભારત માતા કે જય. ગરીબ કલ્યાણ સંમેલન આ કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબ સિમલાથી વર્ચ્યુઅલ આપણને બધાને સંબોધન કરવાના છે અને વિશેષ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ ગાંધીનગરથી વિશેષ માર્ગદર્શન અને લાભાર્થીઓ સાથે સમર્પણ કરવાના છે. તો આજના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખબેન કામિનીબા સોલંકી, કલેક્ટર શ્રી, અમારું ભારતીય જનતા પાર્ટીનું સફળ સંચાલન કરતા સુકાની આદરણીય અશ્વિનભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી, ડેપ્યુટી DDO DIDNO શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, લાભાર્થીઓ, સૌને મારા નમસ્કાર.